સુરતના વેસુમાં માનસિક તણાવમાં 10મા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ. મહિલાને ફાયર બ્રિગેડે બચાવી લીધી છે. વાતોમાં રાખીને મહિલાને આપઘાત કરતા બચાવી લેવામાં આવી હતી. કોરોનામાં પારિવારિક 2 સભ્યોના મોત બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હતી. વેસુમાં 10મા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરે 1 કલાકની ભારે દિલધડક જહેમત બાદ બચાવી લીધી છે. માનસિક તણાવમાં મહિલાએ મોતને વાલું કરવા લગભગ 120 ફૂટની ઊંચાઈથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતા પરિવારના હોશ ઉડી ગયા હતા. ફાયરના જવાનોએ 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેર નોટ સાથે રેસ્ક્યુના 3 વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળ રહ્યા હતા. ફાયરની સમયસૂચકતાથી પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. ગત રાત્રિના 10 વાગ્યે એક મહિલા વેસુ નંદવંદન 1ના 10મા માળે ગેલેરીમાંથી આપઘાતનો પ્રયાસ કરી રહી હતી. તાત્કાલિક ફાયરના જવાનો TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેર નોટ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એક બાજુ TTL ગાડીની 54 મીટરની ઊંચાઈ સુધી લઈ જવાતી સીડીની મદદ લેવાઈ હતી, તો બીજી બાજુ જમ્પિંગ સીટ ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કરાઈ હતી અને ત્રીજી ટીમ શરીરે દોરડા બાંધી 11મા માળેથી 10મા માળે ઉતરવાની કોશિશ કરી મહિલાને બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા 3 સ્તરે કામગીરી કરીને મહિલાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. SS24 ન્યૂઝ, જયેશ દરબાર, સુરત. જી સાહેબ, ગઈકાલે એક ફાયરનો કોલ મળ્યો હતો સુરત. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર, અઠવાજો. ગઈકાલે રાત્રે 18/7/2021 રવિવારના રોજ ગઈકાલે રાત્રે 9:58 કલાકે ફાયર કંટ્રોલમાંથી ફોન આવેલ કે વેસુ ફાયર સ્ટેશનના સામેના ભાગે નંદનવન ડી બ્લોકમાં 1004 ફ્લેટની અંદર કોઈ લેડીઝ છે જે આત્મહત્યા કરવાની કોશિશ કરી રહેલી છે. ઘટનાસ્થળે વેસુ ફાયર સ્ટેશન અને ફાયર ઓફિસર શ્રી, સબ ઓફિસર શ્રી ઘટનાસ્થળે પહોંચી ઘટનાને જોતા એક તરફ વરસાદ ચાલુ હતો, બીજી તરફ છે ટર્ન ટેબલ લેઝર લઈ ઘટનાસ્થળે પહોંચે. એક લેડીઝ ઉપરના ભાગે 10મા માળે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. એના સેફ્ટીના અનુસંધાને ફાયર ડિપાર્ટમેન્ટે નીચે જમ્પિંગ કુશન સીટ મૂકી દેવામાં આવી અને ટર્ન ટેબલ લેધર વડે જે જગ્યાએ કૂડે છે 10મા મારે તે જગ્યાએ ટર્ન ટેબલ લેધર વડે એમને બચાવવા માટેની પ્રોસેસ ચાલુ કરી દીધી. ત્યારબાદ 10મા ફ્લોર ઉપર જઈ અને જોયું તો અંદરના ભાગેથી ગેલેરીના દરવાજો બંધ કરી દેવામાં આવેલો હતો. ગેલેરીનો દરવાજો સમય અને સૂચકતા વાપરી એ દરવાજાને તોડી અને એ બેનને બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ હાજર પોલીસને સાથે કબજો આપી અને બેનને બચાવવામાં સફળતા મેળવી હતી.